मेरे प्यारे दोस्तों, आज का कॉमेडी तड़का में आपका स्वागत है। जिन दोस्तों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया, वो सबसे पहले सब्सक्राइब बटन पर क्लिक कीजिए और उसके बाद बेल आइकॉन पर क्लिक कीजिए, ताकि जब भी मैं कॉमेडी वीडियो अपलोड करूँ तो उसका नोटिफिकेशन आपको तुरंत मिल जाए। જલ્દી નીકળ તે નીકળતા કેટલી વાર બે પેલી બીજાઓને ભરીને આવતી હશે તે બધા ચડી જશે ને આપણે રહી જઈશું। અરે યાર, મને ખબર છે તું મને લીધા વગર ચડે એવું નથી, અને ચડીશું તો આપણે સાથે ચડીશું યાર। બે હજુ સુધી કેમ કમિંગ નોટ? કેમ લ્યા, એના વગર રહી નથી શકતો? અરે એક કામ થાય તો થોડો મૂડ આવે ને યાર। મને ખબર છે હો શેનો મૂડ। એ ટાઈમ સર આવી જાય તો મારો પણ મૂડ આવી જાય। એ ભાઈ, તારો છે ને મૂડ આવી જાય? હવે ક્યારનો ઉભા ઉભા ફિલ્ડિંગ ભરું છું દેખાતી નથી, ઉભા ઉભા થાકી ગયો યાર। હા તો બેઠા બેઠા ફિલ્ડિંગ બને, કોણ ટેલિંગ નો? એ જો, હું નાનો બાબો નથી, મને છે ને બધી ખબર પડે છે। તો શું લેવા આસ્કિંગ મોટા બાબા? ટોપા? તું મને બાબો સમજે છે? બે ટોપા કોને ટેલિંગ? મે તને ટેલિંગ ટોપા। મજાક મજા। બે છોડ ને યાર, આપણે લોકો બસ પાર્ટનર છે બરાબર? એ આવી ગઈ આપણી કોલેજ બસ। જીલ, યુ નો ટુડે ઇટ્સ સો હોટ યાર। ઓય યસ, પણ શું છે કે અચાનક વોલ્ટેજ વધી જાય એટલે ગરમી તો લાગવાની જ। એ હું મારી ફ્રેન્ડને કહું છું, યુ નો। યસ આઈ નો, પણ એક નેબર તરીકે મારી હેલ્પ કરવાની ફરજ છે। નેબર? માય ફૂટ બેક છોડ ને લ્યા, આવા લોકો જોડે શું? એ આવા લોકો એટલે તમને શું સમજે છે? આમ તો કઈ ખાસ નહીં, પણ શું છે કે પણ એટલે તું કહેવા શું માંગે છે? એટલે એનું કહેવાનો મતલબ એમ છે કે તમને નહીં સમજાય। એકદમ પરફેક્ટ બોલ્યો મારો ભાઈ। એ તું મારો મગજ ના ફરાવ। હો, ફરેલાનું શું ફેરવવાનું હોય? ઇટ્સ ટુ મચ। અરે ઇટ ઇઝ તો સ્ટાર્ટિંગ છે મિત્ર। તું એમની સાથે આવું ના કરીશ તો શું કરું? પ્રેમ? એ એટલે પ્રેમ થી વાત કર, સોફ્ટલી। એ આ તારો લવારો બંધ કરવાનો શું લઈશ તું? ઓએ ઓએ, હું લેતો નથી, આપીશ ખરો। સલા, ફ્રી માં આપું? કોઈ જરૂર નથી, યુ સ્ટુપિડ। હાય પાર્ટનર। ઇડિયટ, હું તારી પાર્ટનર છું? યસ, યુ આર માય બસ પાર્ટનર, કોલેજ પાર્ટનર, રોડ પાર્ટનર, એરિયા પાર્ટનર, નથી માત્ર રૂમ પાર્ટનર, જેના માટે હું તારી પાછળ ને પાછળ લાગેલો છું, અને તું આમ દૂર ના દૂર રહેતો, કનેક્શન કેવી રીતે થાય? ઓય, તું મને ફૂલ સમજે છે? યાર, આમાંને એકે પ્રપોઝ કરવામાં બાકી નથી। બે હા બે, બે મને યાદ છે, બધાની થપ્પડોની સાઉન્ડ ઇફેક્ટ હજુ મારા કાનમાં ગુંજે છે। આવું બધું ચાલ્યા કરી દોસ્ત, પણ એના માટે પણ હિંમત જોઈએ જે હજુ આપણામાં અકબંધ છે। બે પણ મારામાં નથી એનો શું? એ તો જાણે પ્રપોઝ કરવાની હિંમત કરી હોય ને એનામાં હોય, એટલે મારે ચાલુ કરવું પડશે। હા, તું સમજી ગયો મિત્ર, આજથી તું મારો સાચો મિત્ર છે। હું તો કહું છું આજથી શ્રી ગણેશ કર। બે પણ એની માટે છોકરી ક્યાં છે? તારી બાજુમાં જો, તારી લાઈનમાં જોજો। બે મારી બાજુ વાળી એ નહીં, ચશ્મા વાળી। બે આ ગાદલું? ભાઈ શરૂઆત છે ને ગાદલાથી સારી,
પહેલા રિહર્સલ પછી ફાઇનલ, જોજો પછી માર ના ખાવો પડે બે. માર પડે તોય શું છે, આપણા માટે તો રિજેક્ટેડ ગાદલું છે ને. ઓર હાર કર જીતને વાલે કો બાંજીકર કહેતે હૈ. જા જા મેરે શેર જા જા. ફૂલ રિસ્પોન્સ, કેરી ઓન કેરી ઓન. પાછળ શું ચાલી રહ્યું છે? સર વોર્મ અપ ચાલી રહ્યું છે. શેનું વોર્મ અપ? સર પ્રપોઝ નું. આ પ્રપોઝ કરવાની જગ્યા છે? યસ સર. વોટ? નો સર. રાધિકા, આઈ મીન સર. કમ હિયર, કમ હિયર, બોથ ઓફ યુ કમ હિયર, કમ ઓન ફાસ્ટ. કોણે કોણે પ્રપોઝ કર્યું? સર એ મને ઈશારા કરીને પ્રપોઝ કરતો હતો. સાયલેન્સ પ્લીઝ. સો ડીડ યુ એક્સેપ્ટ હિઝ પ્રપોઝલ? નો નો સર. ધેન સ્લેપ હિમ. વોટ? કમ ઓન સ્લેપ હિમ, ઇટ્સ એન ઓર્ડર. નો સર. અરે માર માર, અમે તારી જોડે છીએ. સાયલેન્સ પ્લીઝ. બસ કમ ઓન રાધિકા, સ્લેપ હિમ. જોડે રાખો. જુઓ દોસ્તો, હવે આપણે લોકો બસ પાર્ટનર છીએ, એટલે જે બી કરીશું સાથે મળીને કરીશું. તો બોલો, તમારા બંને નો પેલી બંને ને પટાવવાનો પ્લાન હતો ને? તને કેવી રીતે ખબર પડીલા? બે તમે લોકો દરરોજ એમને દાણા નાખો છો તો અમને નહીં દેખાતું હોય. હવે લાગે છે ને ભાઈએ પીએચડી કરેલી. અરે વાહ, તમે તો ગુરુ નીકળ્યા. હા હવે એમને પટાવવાની છે સાથે મળીને. અને હા, બંનેને પટાવીને ચારે જણા આપણે વેચી લઈશું બરાબર. દ્રૌપદી છે તો વેચી લઈશું. અલે સાંભળો, જો એ બે છે અને આપણે ચાર, તો જે જેને પહેલા પટાવશે એ એની. અરે ભાઈ, જે રહી જાય ને એ પ્રેમથી ભાઈ સમજીને રાખડી બંધાવી દે. બોલો ડન ડન ડન. હા ડન. હાય બસ પાર્ટનર્સ. હાય, કેમ તારી આ નવી ચાલ છે? ના બિચારો સોરી કેવા આવ્યો હશે. નહીં, આજે મારો હેપી બર્થડે છે. બર્થડે? ઓ હેપી બર્થડે બસ પાર્ટનર. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. આમ તું કઈ ફિલ્ડનો? મિકેનિકલ. મિકેનિકલ? ઓહો, મિકેનિકલ નહીં, મિકેનિકલ. વોટએવર. આ તો શું છે, ખાલી ડિગ્રી પૂરતું જ. બાકી મારા બાપાની ફેક્ટરી છે, ત્યાં જ બેસવાનું છે. બાપાની છે એટલે? નહીં તો. ના ના, એવું નથી. છોકરી વાળા ઘરે જોવા આવે તો કેવા થાય ને કે છોકરો મિકેનિકલ એન્જિનિયર છે. એટલે તો કોલેજમાં ભણવાની મેરેજ સર્ટિફિકેટ લેવા આવે છે. ના એવું નહીં, કોલેજ આવીએ તો શું છે, નવા નવા ફ્રેન્ડ્સ બને, એમની સાથે ઓળખાણ થાય, વાતચીત થાય થોડી. એટલે ક્યારેક એકબીજાની મદદની જરૂર હોય તો મદદ કરી શકીએ ને, તો જ કોલેજ આવ્યાનું સફળ થયું કહેવાય. તારું થિંકિંગ ઘણું ઊંચું છે. બીજા છોકરાઓને તો જો, છોકરી જોઈ નથી કે પાછળ ફિલ્ડિંગ ભરવાનું શરૂ. હા, આજકાલના છોકરાઓ હોય છે જેવા. બાકી આપણો હેલ્પિંગ નેચર તો શું છે, તમારો મોબાઈલ નંબર આપો ને, ક્યારેક એકબીજાની મદદની જરૂર પડે. 9824011115 કીપેડ છે. 11115 તમારો? 9157057578. થેન્ક યુ, આભાર, શુક્રિયા. યસ. હે
હેલો હેલો એની પ્રોબ્લેમ નો નો ધીસ ઇઝ ફોર યુ પ્લીઝ બર્થડે છે નો નો આ તો રિઝલ્ટ સારું આવ્યું ને એટલે રિઝલ્ટ અત્યારે શેનું રિઝલ્ટ ઇન્ટરવ્યુ નું શેનું ઇન્ટરવ્યુ જોબ ના જોબ તો પછી આ કોલેજ એમાં કેવું છે કે સવારે કોલેજ અને સાંજે જોબ પાર્ટ ટાઈમ જોબ યુ નો રિયલી યસ કોલેજ ના ખર્ચા તો કાઢવા પડે ને વાહ વોટ અ સેલ્ફ મેડ મેન થેન્ક યુ થેન્ક યુ બાય ધ વે ફ્રેન્ડ્સ શ્યોર વાય નોટ વેલ તમારો મોબાઈલ નંબર મળશે Hi babies. Hi. For you. આજે મારો બર્થડે છે. Oh, happy birthday. પાર્ટટાઈમની નોકરીના ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો. એના છે. Congratulations. આપણે બંને એકબીજાને હેલ્પફુલ થઈએ એના માટે તારો નંબર આપને. Huh? What? આ બધું તું બોલવાનો હતો, right? No, no, wrong. મારા અને એમના વિચારોમાં ઘણો ડિફરન્સ છે. હું તમારી પાસે નંબર નહીં માંગુ, પણ આપીશ. એટલે બે એટલે તમને બંનેને હું નંબર આપીશ, પછી તમારે બંને મને મિસ કોલ મારવાનો. એટલે શું? તમારો નંબર મારા ફોનમાં અને આપણું કનેક્શન ચાલુ. યુ નો વોટ અ ગુડ આઈડિયા. યુ ઇડિયટ. મે મારું ચક્કર જ મારા માથે પડ્યું. કેમ લ્યા, શું કર્યું તો સીધો બાઉન્સ થયો? બાઉન્સ જ થાય ને, વડાપાવ તો કઈ લઈ જવાતા હશે. એ તો ક્રીમ રોલ કઈ છોકરી માટે લઈ જવાતા હશે. તારા બાપાએ પોતાના પૈસે લીધેલા, તારી જેમ નહીં. હા હવે એકબીજાની ઉતારવાની બંધ કરો અને મૂળ મુદ્દાની વાત કરો. બંનેના નંબર મળ્યા કે નહીં? બાઉન્સ થયેલા ને નંબર તો દૂરની વાત. મારા માટે દૂરની વાત. તો તું નંબર લાયો, બોલ. તારો ભાઈ નંબર સુધી પહોંચી જ ગયો તો, પણ પનો ટૂંકો પડ્યો. હા, ટૂંકમાં બંને નંબર વગરના રહી ગયા. તો તું નંબર લાયો. વાતો તો એવી કરે છે જાણે પોતે નંબર લઈને આવ્યું હોય. ઓ, આપણે તમારા જેવા ફટ્ટુ નથી બકા. જે કામ કરીએ ને આમ વટથી કરીએ. એ વટવાડી, હવે વધારે ફેકીશ નહીં તું. હો, ઓ જો વાલા, તમારા ને મારામાં આ જ ફરક છે. આપણે જે કહીએ ને એ કરીને બતાવીએ. જો આ ચકલી તો પેલી છોકરીઓને ઉલ્લુ બનાવીને નંબર લઈ આવી. અચ્છા, યુ ચીટર. લેટ્સ ગો. અરે યાર, બસ ઉપાડવાનો ટાઈમ થયો બે, જયલો દેખાતો નથી. હટ બે, પાછો ઉભડ્યો કલરિયો આગળ. હાય જીલ. હાય રિયા. હાય. પ્લીઝ તમારા માટે. લાજ આપી લંગુરે, આઉટડેટેડ તો નથી ને? અરે ના, એકદમ ફ્રેશ, કડક અને ચાલુ. એટલે એટલે ચાલુ મહિનાને ડેટની છે એમ, એકદમ તાજી. એ તો પછી અમને પણ આપજો. અરે તમે કઈ કહેવાના હતા? હા, હું થોડુંક જ કહીશ જેથી આપણી બંનેની વચ્ચે આના જેવી મીઠાસ રહે. જોજે ડાયાબિટીસ ના થઈ જાય. હો, મજાક, આ લોકો મજાક કરે છે. એ જોજે, તારી મજાક ના થઈ જાય. હો, ડોન્ટ વરી ડોન્ટ વરી, આવું તો ચાલ્યા કરે. યુ કેરી ઓન. હા, તમે કઈ કહેવાના હતા, ભૂલી ગયા? અરે ભૂલે તો બીજા, આ તો એનું રોજનું છે. કોણ છે? કોણ છે બે બબુચક? હે, હિંમત હોય ને તો આગળ આવીને બોલે. બબુચક ડરપોક બાયલો. જુઓ, ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય ને. એ પોતરું, બે તું અમને બહાર ઉભા રાખીને અહીંયા ફિલ્ડિંગ ભરે છે? બે તું તો ભારે ચાલુ આઈટમ નીકળી. હા, હે બમરી, તારા બાપની સીટ ઉપર થી ઉભો થા. લો બાપુ, પધારો તમારી સીટ પર. બે, આ ખાલી સીટ નથી બકા, હોટ સીટ છે, એનો ચાર્જ થાય. એ આઈ મોટી ચાર્જ વાળી, શેનો ચાર્જ આપવાનો? તે મારી સીટ ઉપર બેસીને તારું ચાર્જિંગ કર્યું ને, એનો ચાર્જ આપ.
ઓ એમ તો એક કામ કર ને, તું છે ને મારી પાછળની સીટ પર બેસીને ચાર્જ થઈ જા, એટલે આપણો હિસાબ બરાબર. હા બાપુ, સના ચાર્જની વાત ચાલે જા. બે યાર, હમણાં મારું ચાર્જિંગ થતા રહી ગયું. હા બોલ, તારે ચાર્જ થયું છે? પેલી સાઉન્ડ ઇફેક્ટ વાળું લાગે જા ભાઈ ને, સાઉન્ડ ઇફેક્ટ ની અસર વધારે થઈ છે. આજે તો જલસો પડી ગયો. ડોલમ ડોલ, ધક્કા મૂકી, સ્ટેમ્પિંગ થતા રહી ગયું. આ મજા પડી ગઈ, સ્ટેમ્પિંગ ધક્કા મૂકી, આ બધું છે શું? પૂરેપૂરું જાણવાનો હક છે. જો બકા, હું તને પછી લિસન આપી દઈશ. અત્યારે ચૂપ ચૂપ. પાર્ટનર્સ, આપણો આજનો ગોલ ક્લિયર. જીલ અને રિયાનો નંબર આપણી પાસે આવી ગયો, પણ હવે આપણામાંથી પહેલો મેસેજ કરનાર કોણ લખે? હાય, ગુડ મોર્નિંગ. ચલે ઉભો થા, પાછળ જા. બે આ તો બળજબરી કહેવાય ભાઈ. તો એવું સમજ ભાઈ, જાય છે કે આપું? તમે પણ જશો? ઇડિયટ. ગુડ મોર્નિંગ. સુપ્રભાત. એની તકલીફ ડિયર? આજે વાતાવરણ ગરમ લાગે છે. ગરમ વાતાવરણને ચિલ કરવું પડશે. પ્લીઝ કીપ સાયલન્સ. એ જે તને કે છે એ બબડા તમારો ને સાયલન્સ અમને. જુઓ, કઈ પણ લાભ થાય ને તો એમાં આપણા ચારેનો ભાગ. હા બે યાર, આ સાઉન્ડ ઇફેક્ટ ની જ્યારે જોઈએ ને ત્યારે બસ આમ વેચવાની જ વાતો હોય. હા, મહેનત તમારે કરવાની અને ફળ સીધું તારે ખાવું છે. હા તો હું મહેનત કરવાની ક્યાં ના પાડું છું. હે દોસ્તો, આપણો મિત્ર મહેનત કરવા માંગે છે. જો ભાઈ, જે મહેનત કરે ને એને જ સક્સેસ મળે. હા તો સક્સેસ થવા માટે મારે શું કરવાનું? તારે છે ને હું જેમ કહું ને એમ કરવાનું. એના કરતા ઉલટું થયું તો? અરે હું બેઠો છું ને યાર. કાલના માટે સોરી. તો હું ખરેખર શર્મિંદા છું. ઓકે, રાત ગઈ, વાત ગઈ, હવે શું છે? હા તો મારે તમને એક વાત કહેવી છે. તારે શું કહેવું છે ને એ અમને ખબર છે. આ તો એક્ઝામ પહેલા પેપર ફૂટી ગયો. ડાર્લિંગ, તું મને બહુ ગમે છે, એટલે હું તારી સાથે ફ્રેન્ડશિપ કરવા માંગુ છું અને હું તારા પ્રેમમાં પાગલ છું. બોલ ને, આજ કહેવાનો હતો ને? ના, હું તો આનાથી એડવાન્સ વિચારું છું. એડવાન્સ? હા તો ઘણું નીકળ્યો. બોલ શું કહેવા માંગે છે? ભસી નાખ. ભસા એવું નથી. તો બોલી ના. બોલા એવું પણ નથી. ભસા એવું નથી, બોલી શકાય એવું નથી. તો આ તો મગજ તપાવે છે. તું મગજની નસો ખેંચે વગર સીધે સીધું કહી દે. બધા સામે કહેવા એવું નથી. તો શું કરવા બોલે છે? તું બોલાવે છે ને એટલે બોલું છું. અહીંયા તો લે બધાની વાત છે. ઓહ